જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે અને અમારી ચેનલનું નામ છે વિધિ અમદાવાદી. ગુડ મોર્નિંગ મિત્રો, અને અમે સવાર સવારના નીકળી પડ્યા શાકભાજી લેવા માટે. અને ચાલો હું તમને બતાવું કાલુપુરની શાક માર્કેટ. આ બજારમાં વહેલી સવારમાં ફ્રૂટોના ટ્રકોના ટ્રકો ભરાઈને આવે છે. અને હવે હું તમને બતાવું કાલુપુરની શાક માર્કેટ. કાલુપુરની શાક માર્કેટ. અહીંયાથી અંદર જઈએ એટલે સૌથી પહેલાં ફ્રૂટની લારીઓ હોય છે, અને થોડેક અંદર જઈએ ત્યાં કાલુપુરની શાક માર્કેટ ચાલુ થાય છે. શાક માર્કેટ બહુ મોટી છે અને શાક પણ ખૂબ જ રીઝનેબલ ભાવમાં મળી જાય છે. શું શાક લઈ આવ્યા એ હું તમને બતાવું. મેથીની ભાજી છે, કેપ્સિકમ, ટીંડોળા, લીલી તુવેર, લીંબુ, ટામેટા, લીલા મરચાં, ભીંડા અને કેરી તો બધાની પ્રિય હોય જ, કાચી હોય કે પાકી. કાચું પપૈયું, બટાકા અને તાંજળિયાની ભાજી. શાક તો લઈ આવ્યા, પણ હવે કંટાળાવાળું કામ છે. મેથી વીણવી, તુવેર ફોલવી, પણ શું કરીએ, આપણી લેડીઝની જિંદગી જ આવી છે, કરવું તો પડશે જ ને. અત્યારે હું વિદિશા માટે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવું છું. તો તેના માટે સૌથી પહેલાં તો જોઈશે આપણે સ્ટ્રોબેરી અને સાકર છે, દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રોબેરી નાખી દેવાની, પછી સાકરનો ભૂકો, અને આઈસ્ક્રીમ અને દૂધ નાખી અને મિક્સર જારમાં પીસી લેવાનું. તો આપણો સ્ટ્રોબેરી મિલ્કશેક બની ગયો. જો બતાવું તમને, એમાં આઈસ્ક્રીમ નાખી દેવાની અને સ્ટ્રોબેરીના ટુકડા નાખી દેવાના, અને આપણો મિલ્કશેક બનીને તૈયાર છે. કેવો છે વિદિશા? બહુ મસ્ત છે. અમારો ફેવરેટ છે. ચીયર્સ.
આજનો આ વ્લોગ કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં કહેજો. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે અને આટલી ભાગાદોડી વાળી જિંદગીમાં સમય કાઢીને અમારો વ્લોગ જોવા બદલ. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે પછી મળીશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ, રામ રામ. આવજો મિત્રો.